નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન, એટલે કે જે 2012માં પેપર લેવાનું હતું તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ. અને કાલે મિત્રો આપણે એક વિડીયો કોન્સ્ટેબલનો અપલોડ કર્યો હતો, જે 2015નું સોલ્યુશન હતું, 2015ના જે પ્રશ્ન પેપર પૂછાણું હતું તેનું સોલ્યુશન આપણે જોયું છે. તો જે મિત્રોએ તે નથી જોયું તો તેની લિંક તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તેની ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને મિત્રો, અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા આવનારા દરેક મોડલ પેપર અને અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ તમારા મોબાઈલમાં મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને એક લાઇક અને શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને અમને પણ એક ઉત્સાહ રહે કે આપણે અલગ અલગ ટાઈપના મોડલ પેપર, અલગ અલગ મિશન કોન્સ્ટેબલ, મિશન તલાટીના આપણે મેકી શકીએ. તો એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલા જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે? તો તેમાં જોડકા આપેલા છે, તેમાં સાચા જોડકા જોડવાના છે. તો અન્ના હજારે, તો અન્ના હજારે એક ગાંધીવાદી સામાજિક કાર્યકર હતા. ત્યારબાદ દીપક પારેખ, તો દીપક પારેખ એક બેન્કર હતા. ત્યારબાદ હરીશ સાવલે, તો હરીશ સાવલે તે વકીલ હતા. અને મહેશ ભૂપતિ એ એક ખેલાડી હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર બીજો જોઈએ કે નીચેનામાંથી ક્યાં ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્યો છે જે ઈશાન ખૂણામાં આવેલા છે? તો તેમાં જવાબ છે મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ. જો નીચે ચાર ઓપ્શન આપેલા છે તેમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. તે ઓપ્શન સીમાં મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ આ ચાર રાજ્યો ઈશાન ખૂણામાં આવેલા છે, ભારતના ઈશાન ખૂણામાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? તો તેમાં જવાબ આવશે માત્ર બે, એટલે કે સુરેન્દ્રનગર. પરંતુ મિત્રો, હવે રાજકોટ જિલ્લાને પણ દરિયા કિનારો સ્પર્શતો નથી, એટલે રાજકોટ જિલ્લાને પણ દરિયા કિનારો છે નહીં. કારણ કે 2013માં જે મોરબી જિલ્લો અલગ પડ્યો છે, તો મોરબી જિલ્લાને દરિયા કિનારો અડે છે, તો રાજકોટ જિલ્લાને દરિયા કિનારો અડતો નથી. જ્યારે 2012માં પેપર લેવાનું હતું ત્યારે મોરબી જિલ્લો અલગ નહોતો, તેથી રાજકોટ જિલ્લાને પણ દરિયા કિનારો હતો, પણ હવે અત્યારે નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રીજો છે કે સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો આપણે મોહનચંદ કરમચંદ ગાંધી. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિ પદની છેલ્લી ચૂંટણીમાં ઉમેદવાર ન હતા? એટલે કે 2012માં જે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી જેની અંદર પ્રણવ મુખર્જી ચૂંટી આવ્યા હતા, તો આ નીચેનામાંથી રાષ્ટ્રપતિ પદની છેલ્લી જે ચૂંટણી યોજાણીમાં ઉમેદવાર કોણ ન હતા? તો કે અબ્દુલ કલામ અને હમીદ અંસારી, એ બંને ઉમેદવારો નહોતા, અને પ્રણવ મુખર્જી અને પીએસ સંઘમાં આ બંને ઉમેદવાર હતા, તેમાંથી પ્રણવ મુખર્જીની વિજય બન્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો તેમાં ઉમાશંકર જોશી છે, તો ઉમાશંકર જોશી એક સાહિત્યકાર છે. મલ્લિકા સારાભાઈ, તો મલ્લિકા સારાભાઈ એક નૃત્યકાર છે, એટલે નૃત્ય સાથે સંકળાયેલા છે. રવિશંકર મહારાજ એક લોકસેવક છે. અને બળવંતરાય મહેતા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલો નથી, એટલે કે કયા દેશ યુરોપ ખંડમાં નથી આવેલા? તો તેમાં જવાબ આવશે બ્રાઝિલ અને ઇજિપ્ત. આ બંને દેશો યુરોપમાં આવેલા નથી. ફ્રાન્સ અને સ્વીડન બંને દેશો યુરોપમાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી? તો તેમાં જવાબ આવશે પઠાણકોટ. જે પઠાણકોટ એ પંજાબમાં આવેલો છે, અને શ્રીનગર, કારગિલ અને લેહ આ ત્રણેય કાશ્મીરમાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા? તો માધવસિંહ સોલંકી, હિતેન્દ્રભાઈ દેસાઈ, અમરસિંહ ચૌધરી અને ઘનશ્યામ ઓઝા, આ ચારેય વ્યક્તિઓ આ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા? તો તેમાં જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે હમીદ અંસારી જે ચોથું છે તે આપણા એક ઉપરાષ્ટ્રપતિ તરીકે રહી ચૂકેલા છે, રાષ્ટ્રપતિ નહોતા. તો જ્ઞાની જેલસિંહ, નીલમ સંજીવ રેડ્ડી અને અબ્દુલ કલામ આ ત્રણેય આ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 છે કે નીચેના પૈકી સાચા જોડકા સાચા છે તે શોધો, એટલે કે સાચું જોડકું તે શોધવાનું છે. તો સાચું જોડકું આવશે ઝારખંડ, તો રાંચી, જે રાજ્ય છે ઝારખંડ રાજ્ય છે તેની રાજધાની છે રાંચી. ત્યારબાદ બીજાના ત્રણ જોડકા તે ખોટા છે, છત્તીસગઢ, તો જબલપુર તેની રાજધાની નથી, તો તે પણ ખોટું. પંજાબની અમૃતસર એ રાજધાની નથી, તો તે પણ ખોટું. અને કેરળની કોચીન છે તે પણ ખોટું આવશે. તો સાચું આવશે ઝારખંડ રાંચી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે સુનામી શાના કારણે ઉદ્ભવે છે? તો કે સુનામી દરિયામાં જ્યારે ભૂકંપ આવે ત્યારે સુનામી આવે છે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી, તો તેમાં જવાબ આવશે પ્રમુખશાહી પદ્ધતિ, જે ભારતના બંધારણનું લક્ષણ નથી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ભારતના બંધારણમાં છે, મૂળભૂત હકો છે અને મૂળભૂત ફરજો પણ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી, તો તેમાં જવાબ આવશે કરમસદ. જે કરમસદ છે, સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન છે, તો સરદાર મહાત્મા ગાંધી સાથે તે કરમસદ સંકળાયેલું નથી. સાબરમતી આશ્રમ તેમની જે ગાંધીજી સાથે સંકળાયેલું છે, ચંપારણ સત્યાગ્રહ તેમને પણ કરેલો ગાંધીજીએ જ કરેલો છે, અને વર્ધા આશ્રમ પણ ગાંધીજીએ જ સ્થાપેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 જોઈએ કે ગ્રીનિચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે, તો તેમાં જવાબ આવશે ઇંગ્લેન્ડનું લંડન. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે 2012ની ઓલિમ્પિક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો, એટલે કે સૌપ્રથમ મેડલ કોણે જીત્યો હતો ભારત તરફથી 2012ની ઓલિમ્પિકમાં. તો મિત્રો, આ તે વખતેના કરંટ અફેરનો પ્રશ્ન છે, તો છતાં પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન આવ્યો છે તો ગગન નારંગ, જેને સૌપ્રથમ ભારત તરફથી મેડલ જીત્યો હતો 2012ની ઓલિમ્પિકમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 છે કે યોગ જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે, તો સાચા યોગ્ય જોડકા જોડવાના છે તો કંડલા શું છે, તો કચ્છમાં આવેલું એક બંદર છે. ત્યારબાદ બીજું છે ભાવનગર, તો ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આવેલી છે. કાકરાપાર, કાકરાપારમાં એક અણુ વીજ મથક છે. અને વેળાવદર, તો વેળાવદર કારિયાર અભયારણ્ય આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે, તો તેમાં જવાબ છે શારદા મુખર્જી, જે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા તે પણ સાચું છે. વીવી ગીરી, તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા તે પણ સાચું છે. અબ્દુલ કલામ, જે અવકાશ વૈજ્ઞાનિક હતા તે પણ સાચું છે. અને રવિશંકર રાવળ, એ ચિત્રકાર હતા, એ પણ સાચું છે. એટલે કે તમામ જોડકા સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે ચાલુ વર્ષે ઓલિમ્પિક રમોત્સવ ક્યાં યોજાયેલ હતો, તો તે વખતેનું કરંટ અફેર છે, તો 2012માં ઓલિમ્પિક રમોત્સવ લંડનમાં યોજાયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે છેલ્લો કોમનવેલ્થ રમોત્સવ ક્યાં યોજાઈ ગયો, તો કે 2012માં જે કોમનવેલ્થ રમોત્સવ યોજાણો તે ક્યાં યોજાણો હતો, તો કે નવી દિલ્હીમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ હતા, તો તેમાં જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી, જે 2015માં પણ મિત્રો આ પ્રશ્ન પૂછાણો હતો અને 2012માં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે, એટલે કે યોગ્ય જોડકા જોડો, તો તેમાં છે સોમનાથ મંદિર, તો જૂનાગઢ આવશે. સાપુતારાગીરી મથક, તો તે ડાંગ જિલ્લામાં આવશે. ધોળાવીરાના અવશેષો, તો એ કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે. અને લોથલ બંદરના અવશેષો, જે અમદાવાદ જિલ્લામાંથી મળી આવ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે, તો તેમાં જોડકા જોડીએ, તો કે રવિન્દ્રનાથ ટાગોર, તો ગીતાંજલિના રચયિતા હતા. મહાત્મા ગાંધી, જે અહીંયા રાષ્ટ્રપતિ લખ્યું છે મિત્રો, પણ આપણા ભારતના રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધી આપણા ભારતના રાષ્ટ્રપિતા છે. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ, જેમણે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદનો 24મો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે, તો પંચાયતી રાજ પ્રણાલી એ સત્તાના વિકેન્દ્રીકરણના સિદ્ધાંત પર આધારિત છે, એટલે કે સત્તાનું વિભાજન પર આધારિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યોગ્ય જોડકા જોડવાનો છે, કે 1885માં શું બન્યું હતું, તો કે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. 1942માં ભારત છોડો ચળવળ થઈ હતી. અને 1969માં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 26 જોઈએ કે ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું, એટલે કે આપણા ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું, તો કે 26 જાન્યુઆરી 1950. અને ક્યારે સ્વીકારવામાં આવ્યું, તો કે 26 નવેમ્બર 1949. પણ આપણે અહીંયા પૂછેલું છે કે ક્યારે અમલમાં આવ્યું, તો 26 જાન્યુઆરી 1950. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે, તો ભારત જે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય, ભારતના રાષ્ટ્રપતિની, તો તેની અંદર સંસદ સભ્યો, એટલે કે રાજ્યસભાના સભ્યો અને લોકસભાના સભ્યો અને ધારાસભ્યો, એટલે કે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો અને પ્લસ દિલ્હી અને પોંડિચેરીની વિધાનસભાના સભ્યો, આટલા સભ્યો દ્વારા ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. તો સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 જોઈએ કે રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે, તો રાજ્યના ઉપલા ગૃહ તરીકે વિધાન પરિષદ આવે છે. અને રાજ્યનું નીચલું ગૃહ કહે તો વિધાનસભા. અને એવી જ રીતે લોકસભાનું ઉપલું ગૃહ, સોરી મિત્રો, સંસદનું ઉપલું ગૃહ કહે તો તેમાં રાજ્યસભા, અને નીચલું ગૃહ કહે તો લોકસભા.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વંદે માતરમની રચના કોણે કરી હતી? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. ક્વેશ્ચન નંબર 30 છે કે યુએસએની રાજધાની કઈ છે? તો તેમાં જવાબ છે વોશિંગ્ટન ડીસી. ક્વેશ્ચન નંબર 31 છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ફિલ્મ ક્ષેત્રમાં. ક્વેશ્ચન નંબર 32 છે કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં ક્યાં પદ પર હતા? એટલે કે 2012માં જ્યારે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં તે રાષ્ટ્રપતિ આપણા જે પ્રણવ મુખર્જી બન્યા હતા તે પહેલાં ક્યાં પદ પર હતા? તો તે નાણાપ્રધાન હતા. ક્વેશ્ચન નંબર 33 છે કે ગુજરાતની સરહદે ક્યાં રાજ્યો આવેલા છે? તો તેમાં જવાબ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, જે છત્તીસગઢ આવેલું નથી. તો 2015માં ક્વેશ્ચન એવો હતો કે નીચેનામાંથી ક્યાં રાજ્યની સરહદ ગુજરાત રાજ્યને અડતી નથી? તો એવો પ્રશ્ન હતો, પણ અહીંયા થોડો પ્રશ્ન ફેરવી નાખ્યો કે ગુજરાતની સરહદે ક્યાં રાજ્યો આવેલા છે. તો પણ કહેવાતો એ જ માગે છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, જે ગુજરાતની સરહદ સ્પર્શે છે આ ત્રણેય રાજ્યોની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 છે, નીચેનામાંથી ક્યાં ગિરિમથકો એટલે કે હિલ સ્ટેશન છે? તો તેમાં જવાબ આવશે શિમલા મસૂરી, દાર્જિલિંગ અને કોડાઈ કેનલ. આ ચારેય સ્થળો છે જે હિલ સ્ટેશન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 છે, નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી? તો બિરબલ એ મુઘલ રાજા નથી, અકબર, જહાંગીર અને શાહજહાં ત્રણેય મુઘલ રાજાઓ છે. ત્યારબાદ સૂર્યગ્રહણ વિશે કયું સાચું નથી? તો સૂર્યગ્રહણ વિશે પહેલું અને ચોથું આ બંને વિધાન સાચા નથી. તો પહેલું અને ચોથું વિધાન શું કહે છે તે જોઈ લઈએ. તો કે પૂનમને દિવસે સૂર્યગ્રહણ થાય છે, તો તે ખોટું, પૂનમને દિવસે સૂર્યગ્રહણ ના થાય. અને ચોથું કહે છે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્યગ્રહણ થાય છે, તો તે પણ ખોટું છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે તો સૂર્યગ્રહણ ન થાય, સૂર્ય અને પૃથ્વી વચ્ચે જો ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ થાય છે, અને સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે. તો પહેલું ને ચોથું ખોટું, બીજું ને ત્રીજું સાચું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 છે કે અશોક ક્યાં વંશનો રાજા હતો? તો મૌર્ય વંશનો. ક્વેશ્ચન નંબર 38 છે કે ગંગા નદી કયા સમુદ્રને મળે છે? તો બંગાળના ઉપસાગરને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 છે કે કઈ નદી આસામમાંથી વહે છે? તો તેમાં જવાબ આવશે બ્રહ્મપુત્ર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 છે કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ગુપ્તકાળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41 છે કે આ વર્ષે કયા મહાપુરુષની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી? એટલે કે 2012માં કયા મહાપુરુષની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો તેમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 છે કે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તો 2015માં પણ મિત્રો આ પ્રશ્ન હતો અને 2012માં પણ પૂછાઈ ગયેલો છે, તો કે ગુજરાત રાજ્ય, જેને 1600 કિલોમીટર દરિયા કિનારો મળેલો છે. અને ભારતના દરિયા કિનારાના 28% દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 જોઈએ તો કે પાણી કયા ઘટક તત્વોનું બનેલું હોય છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. ત્યારબાદ 44માં નંબરનો ક્વેશ્ચન જોઈએ કે હૃદય કયા તંત્રનો ભાગ છે? તો હૃદય રુધિરાભિસરણ તંત્રનો ભાગ છે હૃદય. તો હૃદય કયા તંત્રનો ભાગ છે? તો કે રુધિરાભિસરણ તંત્ર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 છે કે ડાયાલિસિસ શાની બીમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? તો તેમાં જવાબ આવશે મૂત્રપીંડની બીમારી પર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 છે બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? તો તેમાં જવાબ આવશે એલ્યુમિનિયમ, એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 છે કે લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? તો વીજળી ઉત્પન્ન કરવા માટે લિગ્નાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 જોઈએ, નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલો નથી? તો નીચેનામાંથી મહાત્મા ગાંધીને ભારત રત્ન મળેલો નથી. ત્યારબાદ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મોરારજી દેસાઈ આ ત્રણેયને ભારત રત્ન મળેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 જોઈએ, કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે? તો તેમાં જવાબ આવશે ભારત છોડો ચળવળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 છે કે એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, ત્યારબાદ ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે અને ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે, તો તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો તેમાં જવાબ આવશે 8 કિલોમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 જોઈએ તો કે એ બી સી ડી ઈ અને એફ નામના 6 લોકો 1 કરોડમાં ઊભા છે. ત્યારબાદ સી અને ડીની વચ્ચે કોઈ નથી અને ડીની બાજુમાં એફ છે અને એફ અને એની વચ્ચે બી છે અને ડી અને ઈની વચ્ચે સી છે, તો બંને છેડા ઉપર ક્યાં 2 લોકો હશે? તો તેમાં જવાબ આવશે એ અને ઈ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52 છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો તેમાં જવાબ આવશે દર 4 વર્ષે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 છે કે જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સાહિત્ય ક્ષેત્રે. ક્વેશ્ચન નંબર 54 છે કે 1 થી 200ની વચ્ચે 5થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે? તો તેમાં જવાબ આવશે 160 આંકડા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 છે કે એક શ્રેણી આપેલી છે કે 6, 12, 20, 30 અને 42, ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ આવશે 56, એટલે કે 6, 6 દુને 12, એટલે 6માં 6 ઉમેરા એટલે 12 થયા, ત્યારબાદ 12માં 8 ઉમેરો એટલે બે ઇન્ક્રીઝ કરતું જવાનું, એટલે કે 12માં 8 ઉમેરો તો 20 થાય, 20માં પછી 8 પછી 10 ઉમેરો એટલે 30 થાય, અને 30માં 10 પછી 12 ઉમેરવામાં એટલે 12 ઉમેરી એટલે 42 થાય, અને 12માં ત્યારબાદ 14 ઉમેરી એટલે 56 થાય. ત્યારબાદની શ્રેણી છે ક્વેશ્ચન નંબર 56માં 2, 10, 30 અને 68, તો ત્યારબાદ શું આવશે? તો તેમાં જવાબ આવશે 130. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 છે કે એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટરની પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે, તો વાહનને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો તે વાહને ટોટલ કેટલું અંતર કાપ્યું છે? તો તેમાં જવાબ આવશે 540 કિલોમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 છે કે ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં 5.5 કલાક આગળ છે, તો પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં 1.5 કલાક પાછળ છે. તો લંડનમાં સાંજના 5:30 વાગ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા છે? તો કે રાત્રિના 10:30. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 જોઈએ તો કે એક માણસ 16 દિવસમાં 1 ખાડો ખોદે છે, એટલે એક માણસને 1 ખાડો ખોદતા 16 દિવસ થાય છે, અને બીજો માણસ 8 દિવસમાં 1 ખાડો ખોદી નાખે છે, તો તે બંનેને ભેગા મળીને 3 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે? તો તેમાં જવાબ આવશે 16 દિવસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 છે કે પિતાની ઉંમર 40 વર્ષ છે અને મોટા પુત્રની ઉંમર પિતા કરતાં 18 વર્ષ ઓછી છે, તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે, સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં 3 વર્ષ ઓછી છે, તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે? તો તેમાં જવાબ આવશે 6 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 છે કે રામાયણના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે વાલ્મીકી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે જૂનાગઢ, જે દામોદર કુંડની નજીક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63 છે કે પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ કેવું થાય છે? તો તે ઉપર જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64 છે કે ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ટંગસ્ટન. ક્વેશ્ચન નંબર 65 છે કે જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 છે કે પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ છે કે દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 છે કે ટેલિફોનના શોધક કોણ છે? તો ગ્રેહામ બેલ. ક્વેશ્ચન નંબર 68 છે ગુરુત્વાકર્ષણના નિયમોનો શોધક કોણ હતો? તો તેમાં જવાબ આવશે ન્યૂટન. ક્વેશ્ચન નંબર 69 છે કે ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? તો તેમાં જવાબ આવશે શ્વસન ક્રિયામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 છે કે સૂર્ય એ શું છે? તો કે સૂર્ય એક તારો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71 છે કે રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? તો વિટામિન એ. ક્વેશ્ચન નંબર 72 છે કે નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે? તો કે વરસાદના પાણીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73 છે કે વાહન એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? તો તેમાં જવાબ આવશે 240 કિલોમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74 જોઈએ તો કે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે, એક્સ નથી 8 છે. તો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે, તો માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે, જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે? તો તેમાં જવાબ આવશે 32 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75 છે કે 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10% વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે
તો ગ્રાહકે સી કિંમત ચૂકવવી પડે, એટલે કે ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે? તો તેમાં જવાબ આવશે 422.40 રૂપિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 76 છે કે નીચેના રાજાઓને તેમના કાળક્રમ પ્રમાણે ગોઠવતા કયો જવાબ સાચો આવશે? તો તેમાં જવાબ આવશે 2314. 2314 એટલે બીજામાં આવશે ચંદ્રગુપ્ત, ત્યારબાદ આવશે અશોક, ત્યારબાદ આવશે ચંદ્રગુપ્ત પહેલો, અને સૌથી છેલ્લે ચોથો આવશે અકબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77 છે કે ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે સંગીત સાથે. ક્વેશ્ચન નંબર 78 છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે ઉત્તરપ્રદેશ. ક્વેશ્ચન નંબર 79 છે કે પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન. ક્વેશ્ચન નંબર 80 છે કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, 30% ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા છે? તો તેમાં જવાબ આવશે 49. ક્વેશ્ચન નંબર 81 છે કે સત્યમેવ જયતે કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે આમિર ખાન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 છે કે છેલ્લા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? એટલે કે 2012માં પેપર લેવાનું, એટલે કે 2011માં જે ક્રિકેટનો વર્લ્ડ કપ વિશ્વકપ રમાણો, તો તેની ફાઇનલ આપણા વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં રમાણી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. તો તેમાં ભારત સામે હતું શ્રીલંકા, શ્રીલંકાને પરાજય આપીને ભારત વિજય થયો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 83 છે કે ભારતના કયા રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે? તો તેમાં જવાબ આવશે 1, 3, અને 4, એટલે કે તમિલનાડુ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ. તો મિત્રો 2012માં પેપર લેવાનું હતું તે વખતેના મુખ્યમંત્રીઓ હતા, તો અત્યારે તમિલનાડુમાં પણ જે આપણા જયલલિતા હતા, જે તેમનું નિધન થયેલું છે, તો અત્યારે તે નથી. તો એ વખતેના કરંટ અફેરમાં, એ વખતે કરંટમાં અત્યારે હતા, તો અત્યારે તે આવશે નહીં. તો મિત્રો આ તમે ખાસ ધ્યાન લઈ લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84 છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશ. તો મિત્રો અમુક બુકમાં છત્તીસગઢ પણ આપેલું છે, અમુકમાં મધ્યપ્રદેશ પણ આપેલું છે. તો અત્યારે હાલમાં કરંટમાં અત્યારે જોઈએ તો તેનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢ ગણવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85 છે કે યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર ક્યાં આવેલું છે? તો તે જવાબ આવશે ચીનમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86 છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે, તે સ્થળ મોહેજોદડો ક્યાં આવેલું છે? તો તે જવાબ આવશે પાકિસ્તાનમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87 છે કે રાજ્યના મુખ્યમંત્રીને કોણ શપથ લેવડાવે છે? તો તેમાં જવાબ આવશે રાજ્યપાલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 છે કે આરોપીને ધરપકડ કરવાની પ્રતિક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે CRPCમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 છે કે મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો તેમાં જવાબ છે 18 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90 છે કે નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન C. ઓપ્શન Cમાં આપણે આપેલું છે. તો P સામે બીજું આવશે, એટલે કે અમૃતસર સામે પંજાબ, ગુડગાંવ સામે હરિયાણા, ભોપાલ સામે મહારાષ્ટ્ર અને પુણે સામે મહારાષ્ટ્ર. તો મિત્રો અમૃતસર કયા રાજ્યમાં આવેલું છે? તો પંજાબમાં, ગુડગાંવ હરિયાણામાં, ભોપાલ મધ્યપ્રદેશમાં અને પુણે મહારાષ્ટ્રમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 છે કે ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે? તો તેમાં જવાબ છે IPC કલમ નંબર 302, અને ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો કે CRPC 300માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 છે લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે? તો કે છોકરી માટે 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 છે કે ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધાવવામાં આવે છે? તો તેમાં જવાબ છે CRPC કલમ નંબર 154. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 છે કે ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ? તો તેમાં જવાબ છે 5 આરોપીઓ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 છે કે કર્ફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે CRPC કલમ નંબર 144. ક્વેશ્ચન નંબર 96 છે કે CRPCનું આખું રૂપ શું છે, એટલે કે પૂરું નામ શું છે? તો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 છે કે માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે? તો તેમાં જવાબ આવશે 30 દિવસ, એટલે કે તમે RTI કરો તો RTI અંતર્ગત તમને 30 દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 જોઈએ તો કે સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ
થાય છે તો તેમાં જવાબ આવશે ઈપી કોક 498 ક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 છે કે ઈપી કોક 420 સાને લગતી છે તો તેમાં જવાબ આવશે ઠગાઈને લગતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 છે કે નીચેના જોડકા માટે આપેલા જવાબોમાંથી કયો સાચો છે તે આપણે શોધવાનું છે તો પી સામે ચોથું એટલે ખજુરાહો આવશે તો તે આવશે મધ્યપ્રદેશમાં. ત્યારબાદ ક્યુ સામે પહેલું એટલે કે કોણાર્ક તો કોણાર્ક ક્યાં આવેલું છે તો કે ઓરિસ્સામાં. અને આર સામે બીજું એટલે કે નાલંદા આવશે બિહારમાં. અને એસ સામે ત્રીજું એટલે કે ઇલોરા ક્યાં આવશે તો કે મહારાષ્ટ્રમાં. તો મિત્રો આ આપણે જોયું 2012 જે પૂછાઈ ગયેલું પેપર છે. તો મિત્રો કાલે જે આપણે પેપર મેક્યું તે 2015 પૂછાઈ ગયેલું હતું તે આપણે મેક્યું, જે 2015 લેવાની હતી પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની તે પેપર જોયું, અને આજે 2012 લેવાની હતી તે પેપર જોયું. તો મિત્રો આ પૂછાઈ ગયેલા પેપરને જરૂરથી કરી લેજો, અને મોડલ પેપર જેટલા બને એટલા તમે વધારે કરશો એટલો તમને પરીક્ષામાં ફાયદો થશે. તો મિત્રો આવા બધા મોડલ પેપર અને પૂછાઈ ગયેલા પેપર તમારે મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને એટલે કે નોલેજ સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં જે બેલ આઇકન આવે તેના પર પણ ક્લિક કરી દો, તેને પણ એક્ટિવ કરી દો, જેથી કરીને જ્યારે પણ આપણે નેક્સ્ટ મોડલ પેપર મૂકીએ આપણે તો તેનું નોટિફિકેશન તમને તરત જ તમારા મોબાઈલમાં મળી રહે. અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો એક લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો આ વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જે ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેમાં પણ જોડાઈ જજો, તમને આ PDF ફાઇલ પણ તમને મળી જશે. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.